નમસ્કાર મિત્રો હું છું રાકેશભાઈ જી કે ભાઈ રાકેશભાઈ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એમ પીએચ ડબલ્યુવાળા મિત્રો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે ફાઇનલ લિસ્ટ આવી ગયું છે જોઈએ લઈએ એમનું કટોપ કેટલું કટોપ અટક્યું છે તો કે જે જનરલ કેટેગરીમાં મિત્રો વાત કરીએ તો અઠ્ઠાવન પોઈન્ટ એકતાલીસ જનરલ કેટેગરીનું અટક્યું છે એસસી બી સી પંચાવન પોઈન્ટ ઝીરો ત્રણ એસ ટી છેતાલીસ ઓગણચાલીસ એસસી છપ્પન પોઈન્ટ ઝીરો સાત ઇડબ્લ્યુએસ બાવન પોઈન્ટ ઝીરો ચારે મેરિટ અટક્યું છે ત્યારબાદ મિત્રો પીએચ કેટેગરીની વાત કરીએ તો જે એ કેટેગરીમાં પીએચમાં એમાં આવે છે એમાં સત્તર પોઈન્ટ સી કેટેગરીમાં ઓગણચાલીસ પોઈન્ટ સાડત્રીસ ડી અને ઈ કેટેગરીની વાત કરીએ તો તેત્રીસ બેતાલીસ અને એક્સ સર્વિસમેન માટે સોળ મેરિટ અટક્યું છે તો જે મિત્રો આ કે કટોફની અંદર જે લોકોનો સમાવેશ થાય છે એ મિત્રો માટે જિલ્લા ફાળવણી ડેટ જાહેર કરવામાં આવી છે સોળ સત્તર અને અઢાર માર્ચ જિલ્લા ફાળવણીની કઈ તારીખ નક્કી કરવામાં આવી છે સોળ સત્તર અને અઢાર આ તારીખે મિત્રો એમને રૂબરૂ રૂબરૂ ઓન સ્ક્રીન જિલ્લા ફાળવણી જેમ ક્રમ આપવામાં આવશે તેમ એમને બોલાવવામાં આવશે તો એ માહિતી તેમને ક્યાં રે મળી રહેશે તે કહો એમને મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ ઉમેદવારોને તેમના રજિસ્ટર ઈમેલ આઈડી ઉપર મોકલવામાં આવશે મંડળની વેબસાઇટ ઉપર પણ જાહેર કરવામાં આવશે અને ઉમેદવારોએ જે રજિસ્ટર એમનો ઈમેલ આઈડી આપ્યો છે એ ઈમેલ આઈડી ઉપર એમને જાણ કરવામાં આવશે તેથી ઉમેદવારોએ વેબસાઇટ અને પોતાનો ઈમેલ દરરોજ જોતા રહેવા જણાવવામાં આવે છે જે ઉમેદવાર જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં તેને ફાળવેલ તારીખ અને સમયે જે ઉમેદવારની તારીખ અને સમય ફાળવવામાં આવ્યો છે એ સમયે જો ગેરહાજર રહેશે એબસન્ટ રહેશે તો તે ઉમેદવારની ઉમેદવારી કાયમીપણે પરત ખેંચી લીધી હોવાનું ગણાશે અને આ બાબતે કોઈ પણ વાંધો કે વિવાદ મંડળ દ્વારા ત્યારબાદ ધ્યાને લેવામાં આવશે નહીં તેની દરેક ઉમેદવારે નોંધ લેવી તો મિત્રો સમયસર તમારે ચેક કરતા રહેવાનું છે અને જે તમને સમય ફાળવવામાં આવે એ સમયે જિલ્લા ફાળવણી કરવા જિલ્લા પસંદગી કરવા માટે તમારે જવાનું થશે તો બસ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત